वडोदरा शहर के पानीगेट इलाके में स्थित नीलकंठ अस्पताल के जो डॉक्टर है उनका भी कोरोना पॉजिटिव रिपोर्ट सामने आया है। आपको बता दें कि यह जो नीलकंठ अस्पताल के डॉक्टर फयाज़ है उनकी जो रिपोर्ट थी कोरोना की वो भी पॉजिटिव आने पर इलाके में हड़कंप मच गया है। आपको बता दें कि यह नीलकंठ अस्पताल में यह डॉक्टर फ़र्ज़ निभाते हैं और वह गोधरा के किसी मरीज़ के संपर्क में आए थे और इसी के चलते उनका जो रिपोर्ट है वह भी कोरोना पॉजिटिव आने की वजह से उन्हें भी गोधरी के अस्पताल में आइसोलेशन वार्ड में भर्ती कराया गया है। डॉक्टर फैजाद ने जो आज रोज कोरोना पॉजिटिव आयु है ये हमारे त्या 6 महीना थी वधारे काम करता था। 31 तारीख ना रोज सांजे मोहम्मद हकीम नामनो पेशेंट फेथ हॉस्पिटल में अमारे त्या आव्यो हतो जेने सिम्पटम्स हता कोरोना ना એને ઇમરજન્સી રૂમમાં નીચે પૂરા સલામતીના સાધનો રાખી તપાસ કરી હતી। વધારે તપાસ ખબર પડતા એમને એક્સરે ને બ્લડ રિપોર્ટ કરાવતા ખબર પડતા કે એમને હવે વધારે સારવારની જરૂર હતી સવિતા મોકલવામાં આવે। સવિતામાં બીજે દિવસે એમને કોરોના પોઝિટિવ છે એવું જાણ થતાં અમે એ બધા જ જેટલા અમારા કર્મચારી હતા ડૉક્ટર ફૈઝાનથી માંડીને બીજા અમારા બીજા 6 વધારાના કર્મચારીઓને જે પેશન્ટ સાથે સારવારમાં ભાગમાં હતા બધાએ સલામતીના સાધનો પહેર્યા હોવા છતાંય એમને ક્વોરન્ટાઇન કરેલા છે, જેના અભાગરૂપ આજે પોઝિટિવ આવતા ડૉક્ટર ફૈઝાનનું આ હોસ્પિટલને આરોગ્ય વિભાગના આદેશ અનુસાર 14 દિવસ માટે સ્ટરાઇલ કરી બંધ કરીએ છીએ। સર, અન્ય કેટલા આપણા હોસ્પિટલના સ્ટાફને આપણે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, કેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે? 8 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જે અત્યારે આજવા રોડ ખાતે ચીપી રોડ ખાતે ક્વોરન્ટાઇનમાં સેન્ટરમાં છે। બધાના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં એક જ સેમ્પલ પોઝિટિવ આવ્યું છે, બીજા બધા નેગેટિવ છે। અમારા માટે ખૂબ સારી ખબર છે, બધાએ સલામતીના સાધનો ભેજ્યા હતા પણ આપણે સર આપનો પરિચય હું સચિન ભગત હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર।